नमस्कार दोस्तों, अब तक मीडियानी साथे हूँ छूँ हार्दिक सिंगोड़। अने जो बात करवामां आवे तो अमे आजे एक गुप्त प्रयाग ज्यां पहोंची गया छे, ज्यां तमने आ हूँ बताविश कि अहीं मोटी संख्या में गायो छे, गौशाला छे, जे मुक्तानंदजी बापू ब्रह्मानंद विद्याधाम चापरडा नी प्रेरणा थी गुप्त प्रयाग तीर्थधाम में परम देवहरि प्रकाश गौशालानुं निर्माण थयेल हतुं। अने आनुं लोकार्पण छे ते पूज्य जीवराज बापू सत्ताधारना वरद हस्ते करवामां आव्युं हतुं, अने ते 25/12/2016 करवामां आव्युं हतुं। आ लांबा समयथी आ गौशाला चाले छे અને મોટી સંખ્યામાં અહીં ગાય માતાઓની સેવા પણ થાય છે। ધન્યવાદ। હજી હાર્દિક વાત કરવામાં આવે તો અહીં ગુપ્ત પ્રયાગની અંદર અમે પહોંચી ગયા છીએ, અને તમે જોઈ શકો છો કે આ અદ્યતન કહી શકાય કે જે ભોજનાલય છે તે આ ગુપ્ત પ્રયાગ દ્વારા બનાવવામાં આવ્યું છે। અહીં મોટી સંખ્યામાં યાત્રાઓ આવતા હોય છે, જેને આધારે લોકોને રહેવા માટે, જમવા માટે વ્યવસ્થા થઈ શકે તેના માટે અહીં ગુપ્ત પ્રયાગની અંદર મોટી સેવા ઊભી કરવામાં આવી છે। અને તમે આ પાછળ જોઈ શકો છો કે એવડી મોટી અદ્યતન જે નવું ભોજનાલય છે તે તૈયાર કરવામાં આવ્યું છે। ધન્યવાદ। તક મીડિયાની સાથે હું છું હાર્દિક સિંગોડ, અને અમે આજે ગુપ્ત પ્રયાગ તીર્થસ્થાનની અંદર પહોંચી ગયા છે, જ્યાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે। અહીં એક મહંત છે, મહંત પાસે આપણે જાણીશું। હા બાપુ, આપનું નામ જણાવશો? હાજી, મારું નામ સદાનંદજી, ગુરુ મુકુંદાનંદજી। અમારે ગુપ્ત પ્રયાગ સંસ્થા જે પંચકની અખાડાસાની છે, અહીંયા દર વર્ષે તુલસી વિવાહનું આયોજન થાય છે। માં તુલસી જે આપણા ભગવાન વિષ્ણુ શ્રાપ આપેલો કે તમે મારી સાથે રમત રમા, તો ભગવાન વિષ્ણુએ કીધું કે માં તુલસી સાથે લગ્ન થશે, અને ત્યાર પછી આમ જનતા ગ્રસ્તોના લગ્ન વિવાહ ચાલુ થશે। તુલસી વિવાહ પછી અમારી સંસ્થામાં અહીંયા બીજે દિવસે સમૂહ લગ્નનું આયોજન થાય છે, જે ગરીબ માણસને દીકરીઓ હોય એમને વિના મૂલ્યે બધું કરિયાવર અને બધું સંસ્થા તરફથી આપવામાં આવે છે। અહીંયા તુલસી લગ્ન પછી, તુલસીના લગ્ન પછી સમૂહ લગ્ન, તદુપરાંત અહીંયા ઉના હોસ્પિટલોની અંદર ટિફિનની વ્યવસ્થા છે, અહીંયા વૃદ્ધાશ્રમો છે। આ બહુ પુરાણિક જે આપણા પુરાણોની અંદર જે ઉલ્લેખ છે આપણા ગુપ્ત પ્રયાગનો, એ અત્યારે ધીરે ધીરે દિન પ્રતિદિન પૂજ્ય બાપુ મુક્તાનંદ બાપુ દ્વારા વિકાસ થઈ રહ્યો છે, અને આખા વિસ્તારની અંદર એક શ્રદ્ધાનું કેન્દ્ર છે, એટલે દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે। ભવિષ્યની અંદર અહીં સંસ્કૃત વિદ્યાલયો, વર્તમાન ભગવાન નરસિંહનું મંદિરનું પણ કામ ચાલુ છે, અનેક પ્રવૃત્તિઓ આ સંસ્થા ભવિષ્યની અંદર વિચારી રહી છે। એની અંદર અમુક પ્રવૃત્તિઓ ચાલુ થઈ ગઈ છે, અહીં વૃદ્ધો છે, અહીંયા આજુબાજુના એરિયા ગરીબ માણસો હોય એને ટિફિનની વ્યવસ્થા છે, અનેક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, એ આ સંસ્થા છે। અને પંચકની અખાડાની જે અમારી પરંપરા છે એમાંની આ સાતમી પેઢી જે અત્યારે વિષ્ણુ ચેતન બાપુ છે, અને એ અત્યારે હાલની અંદર સ્વામી વિવેકાનંદજી છે, જે પોતે અહીંનો તમામ વહીવટ કરે છે, અને આવી ગયા અતિથિઓનું ભોજન પ્રસાદ।